હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આજે આપણે ધોરણ 11 અને 12 ના ઇંગ્લિશ વિષયમાં ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શનનો અભ્યાસ કરીશું. પણ આ પહેલાં જો તમે મારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો, અને મારા વિડીયો ગમે તો એને લાઇક અને શેર કરશો, અને બેલ આઇકોન પર ક્લિક કરશો જેથી નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો આપણે ભણીએ ઇંગ્લિશ લેંગ્વેજ ફંક્શન. પહેલું છે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ. જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે વાક્ય રચના પણ જે પ્રમાણે લેંગ્વેજ ફંક્શનનું નામ છે પણ જોઈ રહ્યા છીએ કે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે, એટલે અહીંયા કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધું શું છે. હવે સૌથી પહેલાં આપણે યાદ રાખીશું લેંગ્વેજ એલિમેન્ટ્સ, એટલે કોઈ પણ લેંગ્વેજ ફંક્શનમાં થોડાક નિર્ધારિત લેંગ્વેજ એલિમેન્ટ્સ છે. અહીંયા આપણી પાસે જે છે ડોટ 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 પછી સો પછી ડોટ અને ધેટ, અને નોર્મલ આપણે જે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે દરેક શબ્દોની વચ્ચે અને આગળ પાછળ પણ થોડા ડોટ્સ છે. એનો સીધો મતલબ છે કે આ શબ્દોની ફરતે અથવા આજુબાજુમાં બીજા શબ્દો હશે, એટલે કે વાક્યોના બીજા ભાગ પણ હશે. સો ધેટ, ટુ ટુ, સચ ધેટ, દેર ફોર, ઇનફ ટુ. આપેલ વાક્યમાં ઉપર મુજબના શબ્દો હોઈ શકે છે. શબ્દોનો મતલબ અહીંયા લેંગ્વેજ એલિમેન્ટ્સ લઈશું, અને આ આધારે વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે તે નક્કી કરી શકાશે. એટલે મિત્રો યાદ રાખવાનું છે કે જે વાક્યમાં આ પ્રકારના લેંગ્વેજ એલિમેન્ટ્સ દેખાય એને આપણે એક્સપ્રેસિંગ અથવા શોઈંગ રિઝલ્ટ તરીકે સમજવાનું છે. હવે ઉદાહરણ જોઈશું. એક્ઝામ્પલ છે ધીસ બેગ ઇઝ સો હેવી દેટ આઈ કેન નોટ કેરી ઇટ. હવે આપણે જો સમજવાનો પ્રયત્ન કરીશું કે આ વાક્ય કઈ રીતે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટનું વાક્ય છે, તો જોઈએ છીએ એ પ્રમાણે કે ધીસ બેગ ઇઝ સો હેવી દેટ, સો અને દેટ નામના બે એલિમેન્ટ જે આપણે આગળ જોયા લેંગ્વેજ એલિમેન્ટ્સમાં એ આપેલા છે, અને હવે આપણે જોઈશું કે રિઝલ્ટ કઈ રીતે છે. તો જોઈએ ધીસ બેગ ઇઝ સો હેવી, આ બેગ કેવી છે, સો હેવી દેટ આઈ કેન નોટ કેરી ઇટ. એક વસ્તુ છે કે આ બેગ જે છે એ કેવી છે, હેવી છે, અને એનું પરિણામ શું છે કે આઈ કેન નોટ કેરી ઇટ. એને અહીંયા આપણને ખબર પડે છે એ પ્રમાણે વાક્યમાં બેગ ઊંચકી શકાતી નથી એવું પરિણામ બને છે, અને એનું પાછળનું જે કારણ છે એ બેગ કેવી છે, હેવી છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે કોઈક પરિણામ છે. કોઈ પણ એક્શનનું પરિણામ જ્યારે વાક્યમાં દર્શાવવામાં આવે ત્યારે આપણે કહી શકીએ એ પ્રમાણે શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. આગળ જોઈએ ધીસ મોબાઈલ ઇઝ ટુ કોસ્ટલી ફોર મી ટુ બાય. મોબાઈલ કેવો છે, ટુ કોસ્ટલી છે, એટલે કે ખૂબ જ મોંઘો છે અને મારા માટે ખરીદવા માટે, એટલે લેખક જે તે વ્યક્તિને ખરીદવો છે તો એના માટે મોબાઈલ કેવો છે, મોંઘો છે. એટલે પરિણામ આવે છે કે મોબાઈલ ખરીદી શકાતો નથી. વાક્યનો અર્થ આવો છે કે મોબાઈલ ખૂબ જ મોંઘો છે જેથી હું ખરીદી શકતો કે શકતી નથી. ધીસ કેક ઇઝ ટુ લિટલ, હવે કેક કેવી છે, ખૂબ જ ઓછી છે, ફોર મી ટુ ડિસ્ટ્રીબ્યુટ. ડિસ્ટ્રીબ્યુટ એટલે અહીંયા વહેંચવામાં, નોર્મલ નાની મોટી પાર્ટી બર્થડે પાર્ટીમાં કેક આપણે દરેકને વહેંચવાની હોય, આ સંજોગોમાં જો કેક ઓછી હોય, પ્રમાણમાં ઓછી હોય તો શું થાય કે બધાને વહેંચી શકાતી નથી, ખૂટે છે. તો અહીંયા શું છે કે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે કેક ઓછી છે, એટલે ઓછી હોવાનું પરિણામ એ આવે છે કે ડિસ્ટ્રીબ્યુટ થઈ શકશે નહીં. લદાખ ઇઝ સો ફાર દેટ આઈ એમ અનેબલ ટુ ટ્રાવેલ. લદાખ કેવું છે, ખૂબ જ દૂર છે એટલે હું ત્યાં ટ્રાવેલ કરી શકતો કે શકતી નથી. એટલે આપણે યાદ રાખીશું કે પરિણામ શું આવે છે કે આઈ એમ અનેબલ ટુ ટ્રાવેલ, અને કારણ છે લદાખ ઇઝ સો ફાર. આપેલ વાક્યમાં ઉપર મુજબના શબ્દો હોઈ શકે છે. આ શબ્દોના આધારે વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે, અહીંયા કયા લેંગ્વેજ ફંક્શનનું છે, તો શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ અથવા એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટનું છે તે નક્કી કરી શકાશે. ચાલો આગળનું લેંગ્વેજ ફંક્શન જોઈએ. તો લેંગ્વેજ ફંક્શન નંબર 2 છે ટોકિંગ અબાઉટ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ અથવા રિલેટિવ ક્લોઝ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સ્થળ કે વસ્તુનો કોઈ ચોક્કસ બાબત, અહીંયા ચોક્કસ બાબતનો મતલબ આપણે આ રીતે પણ લઈ શકીએ કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, સ્થળનો સ્થળ સાથેનો સંબંધ કે વસ્તુનો વસ્તુ સાથેનો સંબંધ એ રજૂ કરવાનો હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે લેંગ્વેજ એલિમેન્ટ્સ જે આપણને આપેલા છે એ આપણે આગળ પણ વાત કરીએ પ્રમાણે જે ડોટ્સ છે એનો મતલબ કે બીજા શબ્દો છે વાક્યમાં, અને જે એલિમેન્ટ્સ આપણે જે મૂક્યા છે
એ મેઇન એલિમેન્ટ છે જે આપણા વાક્યને કયું લેંગ્વેજ ફંક્શન છે એ દર્શાવે છે. સચ એઝ, ધ સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, સિમિલર ટુ, ડિફર્સ અને ડિફર ફ્રોમ. અહીંયા આપણને થોડાક વાક્યોના જે એલિમેન્ટ છે એના શબ્દો પણ થોડા ગુજરાતી ખબર પડે એવી અપેક્ષા છે. આવનારા વિડીયોમાં હું આનું ગુજરાતી પણ મૂકીશ, તમે તમારી રીતે પણ સર્ચ કરીને જોઈ શકો છો. સરખું હોય એટલે કે સમાન હોય તો સેમ છે, ડિફર એટલે જો ભિન્નતા હોય તો એના માટે છે. ખૂબ જ સરળતાથી આપણે આનું ભાષાંતર અર્થ સમજી શકીએ છીએ. એલિમેન્ટ્સને સમજવા માટે આપણે જો ઉદાહરણ જોઈએ તો એક્ઝામ્પલ છે, અવર વ્યૂઝ આર ક્વાઇટ અલાઇક. અમારા જે દ્રષ્ટિબિંદુઓ છે, વિચારસરણી છે, કેવી છે? અલાઇક એટલે સરખી છે. લાઇક ગાંધીજી, સરદાર પટેલ બિલીવડ ઇન નોન વાયોલન્સ. શું કહે છે? કે ગાંધીજીની જેમ જ સરદાર પટેલ પણ અહિંસામાં માનતા હતા. અહીંયા ગાંધીજીનો અને સરદાર પટેલ વચ્ચેની જે સમાનતા છે, એક વ્યક્તિ અને બીજી વચ્ચેની કોઈ બાબતની અહીંયા સ્પષ્ટીકરણ સમજૂતી આપેલી છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે આ લેંગ્વેજ ફંક્શન શું બતાવે છે, બંને વચ્ચે શું રિલેશન છે, બંને વચ્ચેનો કયો સમય છે. સમાન આપણે જોઈએ પ્રમાણે ટોકિંગ અબાઉટ પીપલ છે. કયા કયા પીપલની વાત કરીએ છીએ આપણે? તો ગાંધીજી અને સરદાર પટેલ. હી ઇઝ સિમિલર ટુ હિઝ બ્રધર. આપણે તુલના કરી છે કે આ વ્યક્તિ પેલા ભાઈ, એના ભાઈ જેવો દેખાય છે, એના જેવો છે. તો ટોકિંગ અબાઉટ પીપલ છે અહીંયા. જ્યારે જ્યારે વ્યક્તિની વાત આવે તો ઇટ ઇઝ અબાઉટ ટોકિંગ અબાઉટ પીપલ છે. જો સ્થળની વાત આવે તો શું હશે? કે જેમ કે તાજમહાલ છે, કે મુંબઈ છે, કે દિલ્હી છે, તો સ્થળ બાબતે ટોકિંગ અબાઉટ પ્લેસ. અને જેમ કે પહેલાં વાક્યમાં છે, થિંક છે, કોઈ વિચારો છે, અવર વ્યૂઝ, તો શું છે? ટોકિંગ અબાઉટ થિંક, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. રમેશ ડિફર્સ મચ ફ્રોમ હિઝ બ્રધર. રમેશ એના ભાઈથી ઘણો બધો અલગ છે. તો સરખું હોવું અને અલગ હોવું બંને જ ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંક ઇન રિલેશન ટુ સમથિંગમાં આવશે. ત્રણ નંબરનું લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન અથવા એડવર્બ ક્લોઝ ઓફ મેનર. મેનરનો મતલબ છે કોઈ કાર્ય ક્રિયા કરવાની રીતભાત. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ કોઈ કાર્ય ક્રિયા કરતા હોય ત્યારે તે ક્રિયાની રીત એટલે કે મેનર રજૂ કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. કોઈ એક વ્યક્તિ કઈ રીતે ક્રિયા કરે છે અને એ વ્યક્તિ એ ક્રિયા અન્ય કોઈને સંદર્ભમાં રાખીને અથવા એના જેમ અથવા એના એ કહે છે એમ કરે છે, ત્યારે એને આપણે એક્સપ્રેસિંગ મેનર કહીશું. બહુ ઇઝી છે અને એના માટે બે લેંગ્વેજ એલિમેન્ટ આપણને આપેલા છે, ઇઝ છે એઝ અને બીજું છે લાઇક. પણ મેઇન વસ્તુ છે ક્રિયા કઈ રીતે કરે છે એ કોઈ અન્યના સંદર્ભમાં હોવું જોઈએ. આપેલ વાક્યમાં ઉપર મુજબના શબ્દો હોઈ શકે છે. આ શબ્દોના આધારે વાક્ય કયા લેંગ્વેજ ફંક્શનનું છે તે નક્કી કરી શકાય છે. કયા લેંગ્વેજ ફંક્શનનું છે? તો એ આપણે જોઈએ પ્રમાણે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શનનું છે. આગળ જોઈએ એક્ઝામ્પલ. હી રન્સ લાઇક મિલ્ખા સિંહ. એ કોની જેમ રન કરે છે, દોડે છે? લાઇક મિલ્ખા સિંહ, ની જેમ દોડે છે. કોની જેમ? મિલ્ખા સિંહ. આઈ ડૂ એઝ આઈ એમ ટોલ્ડ, હું કામ કરું છું જેવું મને કહેવામાં આવે છે. હી બિહેવ્સ લાઇક નરેન્દ્ર મોદી, એ નરેન્દ્ર મોદીની જેમ વર્તણૂક કરે છે. અથવા સચિન વર્ક્સ એઝ હિઝ બોસ સેઝ, સચિન એના બોસ કહે એમ કામ કરે છે. તો અહીંયા મેનર છે, મેનરથી જ થોડુંક નજીકનું છે એટલે થોડીક સમસ્યા અહીં ઘણા વિદ્યાર્થીઓને પડે છે, પણ છતાંય આપણે જોઈશું બહુ સરળ છે. મેકિંગ સપોઝિશન અબાઉટ એન એક્શન એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન. અહીંયા શું છે કે ધારણા છે. જોઈએ કે જ્યારે એક વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિની જેમ કાર્ય ક્રિયા કરે છે, જે આપણે આગળમાં પણ એવું જ જોયું છે, પણ શું છે, તેવી ધારણા રજૂ કરવાની હોય ત્યારે તે બાબતને રજૂ કરવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. વાક્યનો અર્થ શું છે? જાણે કે આમ હોય. હવે આ વાક્યમાં શું, એક વાક્ય રચના બહુ ઇઝી છે અને એલિમેન્ટ પણ બહુ સરળ છે, એક જ છે એઝ ઇફ. પેલામાં એઝ છે અને લાઇક પણ છે, પણ અહીંયા એઝ અને ઇફ જોડે છે. તમે જોઈ શકો છો આ પ્રકારના વાક્યમાં મોટાભાગે શું હોય, લેંગ્વેજ એલિમેન્ટ એક જ છે, એ છે એઝ ઇફ. મોટાભાગે આ જ આપેલું હોય છે. હવે એના વાક્યના અર્થ સમજીશું ઉદાહરણ સાથે. તો એક્ઝામ્પલ છે, હી વોક્સ એઝ ઇફ હી વેર રજનીકાંત. હવે જુઓ વાક્યનો અર્થ શું છે, હી વોક્સ એઝ ઇફ, એ ચાલે છે જાણે કે એ રજનીકાંત હોય. હવે આમાં થોડીક વસ્તુ આપણે યાદ રાખીશું, ખાસ કરીને જ્યારે લેંગ્વેજ એલિમેન્ટના કમ્પ્લીશનના ફંક્શનનો પ્રશ્ન પૂછાશે અથવા પૂછાય ત્યારે આપણે જોઈશું કે હી હોય, શી હોય, ઇટ હોય કે ગમે તે હોય, પણ એની પછી તરત જ વેર આવશે.
એટલે પહેલાં વાક્યમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે હી વોક્સ એઝ ઇફ હી વેર નીચેમાં સી વેર છે, પછી ધે વેર છે, એટલે કે આઈ વી યુ જે પણ આવે એની સાથે અહીંયા ભૂતકાળમાં વેર નામનું જે ક્રિયા પછી એ જ આવશે હી વેર. શીલા પ્લેસ, શીલા કેવી રીતે રમે છે? એઝ ઇફ સી વેર સચિન તેંડુલકર. આપણે જોવાનું છે એઝ ઇફ મેન છે અને મોટા ભાગે એઝ ઇફ હશે, એટલે એડવર્બ ક્લોઝ અપ સપોઝિશનનું જ વાક્ય હશે, પણ છતાંય સાથે સાથે આપણે એ પણ જોવાનું છે કે હી પછી વેર છે કે કેમ. નોર્મલ આપણ જ્યારે આપણે સિલેક્શન કરીશું ત્યારે આપણા કામમાં આવશે. જયા એન્ડ જાનકી, સ્પેલિંગ મિસ્ટેક છે પણ આપણે યાદ રાખીશું, જયા એન્ડ જાનકી ડ્રો એઝ ઇફ ધે વેર પિકાસો. જયા અને જાનકી જે છે એ ડ્રો કરી રહી છે, જાણે કે ડ્રો એટલે ડ્રોઈંગની વાત છે, જાણે કે એ પિકાસો હોય. આપણે આ પણ યાદ રાખવાનું છે કે બે નામ આવે ત્યારે આપણે ક્રિયાપદમાં ડ્રોઝ નહીં આવે, ડ્રો આવશે. સ્ટુડન્ટ સ્પીક્સ, વિદ્યાર્થીઓ બોલે છે, એસ ખોટો લગાવી ગયો, સ્ટુડન્ટ સ્પીક એઝ ઇફ ધે વેર ટીચર, વિદ્યાર્થીઓ બોલે છે જાણે કે તેઓ શિક્ષકો હોય. ખૂબ ખૂબ આભાર.